આજના મુખ્ય અને મહત્વપૂર્ણ સમાચાર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આપ જોઈ રહ્યા છો ખેતી લાયક ન્યૂઝ. જો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ. સૌપ્રથમ આ રહ્યા સમાચાર. સૌરાષ્ટ્ર ગુજરાત માંથી હવે નૈઋત્ય ચોમાસાની સત્તાવાર વિદાયની. મનોરમા મોહંતી. સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ચાલુ વર્ષે 127% જેટલા વરસાદ વરસાવનાર નૈઋત્ય ચોમાસુએ આજથી સત્તાવાર રીતે વિદાય લીધી છે અને હવે રાજ્યમાં કયાને પણ ચોમાસુ વરસાદ પડવાની શક્યતા નથી. દરમિયાન રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીનો સંપર્ક સાધતા તેઓએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં તેઓએ જણાવેલ હતું કે આજથી સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાંથી નૈઋત્ય ચોમાસાએ વિદાય લીધી છે અને હવે કોઈ ચોમાસુ સિસ્ટમ છે નહીં. આથી હવે રાજ્યમાં કયાને પણ ચોમાસુ વરસાદ પડવાની શક્યતા નથી. ગાંધીનગર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનની અસર ગુજરાતના ગામડાઓમાં પણ દેખાવા લાગી. ગુજરાતના ખેડૂતોના વીજળી અને જમીનના પ્રશ્ને ધરતીપુત્રો દ્વારા ભારતીય કિસાન સંઘના નેજા તળે છેલ્લા 40 દિવસથી ગાંધીનગર ખાતે ચાલી રહેલા રાજ્યવ્યાપી ખેડૂત આંદોલનની અસરે કચ્છ પંથકના ખેડૂતોમાં સરકારના વલણ પ્રત્યે જબરો રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કચ્છી ખેડૂતોએ રોષ ઠાલવતા એવો પણ હુંકાર કર્યો છે કે જો આગામી મીટર ઓક્ટોબર સુધીમાં ગાંધીનગર ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે સરકાર દ્વારા હકારાત્મક વલણ દાખવવામાં નહીં આવે તો કચ્છના 500 ગામડાઓમાં ભાજપને પ્રવેશ. પંજાબના કિસાનો ઘઉંમાં રાસાયણિક ખાતરોથી ત્રાસીને હવે પ્રાકૃતિક કૃષિ તરફ પાછા ફરી રહ્યા છે. રાસાયણિક દવાઓની કંપનીઓ એમના વિક્રેતાઓને હવે વિદેશની ટૂર કરાવવા લાગી છે. હમણાં જ આજ પંજાબના રાસાયણિક ખાતરોના વિક્રેતાઓને એક કંપનીએ થાઇલેન્ડનો પ્રવાસ કરાવ્યો. માણસ જાતના આહારમાં ઝેરી રસાયણો ઢોળીને તેઓ વિહાર કરવા ઉડી નીકળે છે. શરદ પુનતીજીનો ધમધમ છે, કપાસમાં મને રૂઆ દશાંશ 1.0 સુધારો. કપાસની બજારમાં આજે ઘરાંગણે 10 રૂપિયા સારું હતું. સૌરાષ્ટ્રના પીઠાઓમાં 94,700 મણની આવકો નોંધાઈ હતી. પ્રતિ મણનો સરેરાશ ભાવ 1,400 રૂપિયાથી 2,090 બોલાયો હતો.